રાજ્યની વિવિધ કોર્ટમાં ચાલતા કેસોનું ભારણ ઓછું થાય અને કોર્ટ કેસનું સમાધાનથી નિરાકરણ આવે તે હેતુથી રાજ્યભરમાં લોક અદાલતો યોજીને કેસોનો નિકાલ કરાય છે. કચ્છ જિલ્લા ખાતે પણ આગામી તારીખ 6 ડિસેમ્બરમાં લોક અદાલત યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. ભુજ બાર એસોસિએશનના સહયોગથી ભુજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 6 ડિસેમ્બરના દિવસે સવારે 10:30 વાગે લોક અદાલત યોજાશે, જેમાં 8,871 કેસો મૂકવામાં આવેલ છે, જેમાંથી 374 સિવિલ કેસો છે, જ્યારે મોટર અકસ્માતના 300 કેસો, 901 ફોજદારી કેસો, 2 મહેસૂલી કેસો, લેબર ઇલેક્ટ્રિસિટી અને ભરણ પોષણના 320 કેસો, 6,654 પ્રી લિટિગેશન કેસો તથા 320 અન્ય ફોજદારી કેસોનો સમાવેશ થાય છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવાની ભુજ બાર એસોસિએશનના મંત્રી શ્રી દેવાયત ગઢવીએ અપીલ કરતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. 6 ડિસેમ્બર 2014ના રોજ સવારના ભાગમાં 10:30 વાગ્યાથી લોક અદાલત શરૂ થશે. નામદાર સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર આખા ભારત દેશમાં તે દિવસે લોક અદાલતો યોજાવાની છે. એના અનુસંધાનમાં ભુજ અને કચ્છ જિલ્લાની તમામ કોર્ટો મધ્ય પણ લોક અદાલતનું આયોજન સાહેબ થશે. હવે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કેટલા કેસો જે મૂકવાના છે એના વાત કરીએ, કુલ સિવિલ કેસો જે છે કચ્છ જિલ્લાની અલગ અલગ અદાલતોમાં કુલ 374 કેસો મૂકવામાં આવેલા છે. મોટર અકસ્માત વળતરના જે કેસો છે એ 300 કેસો મૂકવામાં આવેલા છે. ફોજદારી કેસો છે એ 901 કેસ મૂકવામાં આવેલા છે. મહેસૂલી 2 કેસો છે. ઇલેક્ટ્રિસિટી ડિસ્પ્યુટ, ભરણ પોષણ અને લેબરના કુલ 320 કેસો મૂકવામાં આવેલા છે. પ્રી લિટિગેશન કેસો જે છે 6,654 કેસો મૂકવામાં, જેમાં અલગ અલગ ટેલિફોન કંપનીઓ છે, મોબાઈલ કંપનીઓ છે, ઇલેક્ટ્રિસિટી પીજીવીસીએલ છે વગેરેના કુલ 6,654 કેસો મૂકવામાં આવેલા છે. અને અન્ય પરચુરણ ફોજદારી કેસો 320, તે મળીને કુલ કચ્છ જિલ્લાની અલગ અલગ અદાલતમાં 8,871 કેસો મૂકવામાં આવેલા છે. લોક અદાલત યોજવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કોર્ટ કેસ ચલાવી અને ચુકાદો આપે છે ત્યારે એક પક્ષકાર તો નારાજ થતો જ હોય છે, બેને સરખો ન મળી શકે, એકની તરફેણમાં ચુકાદો હોય તો એકની વિરુદ્ધમાં જ હોય છે. લોક અદાલત સાહેબ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બંને પક્ષકારોને સાથે બેસાડી બંને પક્ષકારોની સહમતિથી જે નિર્ણય આપવામાં આવે છે, એટલે કોઈ પક્ષકારને નારાજ થવાનું આવતું નથી, બંને પક્ષકારો હસતા હસતા આ નિર્ણયને સ્વીકારતા હોય છે, એટલે જે ખરેખરો ન્યાય થયો કહેવાય એ કહી શકાય. અને બીજું કે કોર્ટના કેસ ચાલવામાં સમય લાગે, ખર્ચ થાય, જ્યારે લોક અદાલતમાં ત્વરિત નિર્ણય આવી શકે એ આ લોક અદાલતનો મોટામાં મોટો ફાયદો છે. અને જેના પરિણામે કોર્ટોમાં પણ જે કેસોનો ભારણ છે એ પણ ઘટાડી શકાય છે. અને ખાસ કરીને તો અરજદારોને ત્વરિત નિર્ણય મળે છે અને ઓછા ખર્ચે અને બે પક્ષકારો રાજી થતા જાય એવો નિર્ણય આવે છે, એટલે એ એક લોક અદાલતનું સૌથી મોટું એક જમા પાસું કહી શકાય.